સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા 11 વર્ષથી મેના માધવ અન્નદાન કેન્દ્ર ચલાવનાર અને નિરાધાર લોકોને અન્નનું દાન કરનાર પરગજ્જુ એવા હીરાભાઈ માધવભાઈ પટેલનું 95 વર્ષે ઉંમરે દુઃખદ અવસાન થયું છે. પ્રાંતિજ નગરમાં નાની ભાગોર વિસ્તારમાં મેના માધવ અન્નદાન કેન્દ્રના સ્થાપક અને અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સહારો બનનાર હીરાભાઈ પટેલે આસો સુદ પૂનમના પવિત્ર દિવસે આ ફાની દુનિયા છોડીને અંતિમ વિદાય લીધી હતી. પ્રાંતિજમાં રહેતા ગરીબ પરિવારો અને ખાસ કરીને વિધવા બહેનોના પરિવારજનોને દર મહિને અનાજ તેમજ રાશન કીટનું વિતરણ છેલ્લા 11 વર્ષથી કરનાર હીરાભાઈ પટેલ સાચા અર્થમાં ગરીબોના બેલી હતા. તેમની વિદાયના સમાચાર સાંભળતા અનેક ગરીબ પરિવારો ગમગીન બની ગયા હતા. હીરાકાકાના હુલામણા નામથી ઓળખાતા હીરાભાઈ પટેલ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. શૈક્ષણિક સંકુલો, જનરલ હોસ્પિટલ, વ્યાયામ મંદિર, ગીતા મંદિર અને રામ દ્વારા જેવી સંસ્થાઓ સાથે તેઓ સક્રિય રીતે સેવાઓ આપી ચૂક્યા હતા. પટેલવાસના નાકે તાજેતરમાં જ જેનું નવીનકરણ થયું છે તેવા વૈશ્ય સુથાર રામજી મંદિરમાં પણ તેમણે રૂપિયા 1 લાખનું દાન આપ્યું હતું. પ્રાંતિજમાં રહેતા વયોવૃદ્ધ લોકોના ઘરે જઈને તેમણે 7 લાકડીઓનું વિનામૂલ્યે વિતરણ કરીને 150 જેટલી અનેક વૃદ્ધોને સહારો બન્યા હતા. દર મહિને તેમના અન્નદાન કેન્દ્ર ઉપરથી નિરાધાર અને વિધવા બહેનો અનાજ તેમજ કરિયાણાની કીટોનું દાન મેળવી રહ્યા હતા. તેમના જીવનના કેટલાક વર્ષો અમેરિકામાં જઈને તેમની દીકરીને ત્યાં પસાર કર્યા અને અમેરિકાનું ગ્રીન કાર્ડ પણ મેળવ્યું હતું. કોરોનાની મહામારીમાં પણ તેમણે તેમનું સેવા કાર્ય ચાલુ રાખ્યું હતું. મોટી ખેતીની જમીન ધરાવતા હીરાભાઈ અને તેમના પુત્રો અને પૌત્રો તેમની જમીનમાં ઉત્પન્ન થતા અનાજ પૈકીનો હિસ્સો વૃદ્ધાશ્રમ તેમજ સાત્રાલયોમાં પહોંચાડીને માનવ સેવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે. આવા પરગજુ અને સેવાભાવી હીરાકાકાની અંતિમ વિદાયથી નગરજનોમાં તેમજ તેમના સમર્થકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.